નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે હાર્દિક મોદી. એક બાજુ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જયપુર જતા રહ્યા છે, તો બીજી બાજુ મધ્યપ્રદેશનું પણ રાજકારણ ગરમાયું છે. આવી અનેક મહત્વની ખબરો Top 25 ન્યૂઝમાં જોઈશું. કોંગ્રેસના 68માંથી 58 ધારાસભ્યો જયપુર ગયા છે. કોંગ્રેસને તૂટથી બચાવવા 58 એમએલએને જયપુર લઈ જવાયા છે. અગાઉ 14, પછી 21 અને આજે અન્ય એમએલએને જયપુર લઈ જવાશે. વિખાભાઈ જોશી, વિક્રમ માડમ, રઘુ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત, ભરત ઠાકોર, નિરંજન પટેલ, સુખરામ રાઠવા, અનિલ જોશિયારા, બ્રિજેશ મિર્જા, મહેશ પટેલ, કાંતિ ખરાડી, જાવેદ વીરજાદા, વિરજી ઠુમ્મર, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા પણ જયપુર જશે. પૈસા લીધા પછી બચવા માટે કંઈ પણ કહી શકે એમનો પ્રશ્ન. કેટલા પૈસા લીધા એ તો ત્યાં પ્રદીપસિંહને ખબર હોય, મુખ્યમંત્રીને ખબર, ને લેનાને ખબર હોય. બંને ઉમેદવારો જીતી શકે એટલું સંખ્યાબળ છે, એટલા માટે હજી ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી છે. અમારી પાસે 68 મતો છે. અમારે એક ઉમેદવારને જીતવા માટે 35 મત પૂરતા છે. અમારી પાસે હજુ 72નું સંખ્યાબળ છે, એટલે જીતવા માટેની કોઈ અમને તકલીફ છે. ગુજરાતમાં ભાજપે એકદમ નિમ્ન કક્ષાનું ગંદુ રાજકારણ શરૂ કર્યું છે, જેને કારણે અમારા કોંગ્રેસના કેટલાક મિત્રોને લલચાવી નહીં જાય એટલા માટે અમે બહાર ફરવા જઈ રહ્યા છીએ. જીતુ વાઘાણી આક્ષેપો કર્યા કે ભાજપ પર ખરીદ વેચાણનો આક્ષેપ કરનારી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રૂપિયાની લાલચ આપી રહી છે, તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ઈમાનદાર ધારાસભ્યો કોંગ્રેસની સાથે છે અને રહેશે જ. ઉલટાના રિસોર્ટ બેંગ્લોરની અંદર, મને નામ નથી યાદ, તમને યાર નામ યાદ હોય તો કહેજો, એમના ધારાસભ્યોને એમણે પૈસા આપવા પડ્યા છે. આજે પણ એમને મતો લેવા માટે જયપુરમાં ઓફરો થઈ રહી છે. એમના કુટુંબીજનો કહી રહ્યા છે કે મને કોંગ્રેસ વાળા મત આપવા માટે આવું કહી રહ્યા છે. કેવી સ્થિતિમાં કોંગ્રેસ મુકાઈ ગઈ છે? રૂપિયાને વાતો પોતાના ધારાસભ્યોને, અન્ય ધારાસભ્યો સાથે પણ ભારતીય જનતા પાર્ટી નથી કરતી, ત્યારે પોતાના ધારાસભ્ય મત આપે, એમના માટે અલગ અલગ મળીને એ ત્યાં એમને ઓફરો કરી અને કમિટમેન્ટ કરીને અહીંયા ગુજરાતમાં એના સગાને પૂરા કરી રહ્યા છે. શરમજનક ઘટના કે ભારતીય જનતા પાર્ટી એ સત્તાના દુરુપયોગથી, લોભ લાલચથી, કાળાધનના કોથળાથી કદાચ માથા વધેરવામાં સફળ થઈ છે. કોંગ્રેસના અમુક ધારાસભ્યો એને એના વજનની ભારોભાર ગુલાબી નોટોથી જોખી અને ખરીદવામાં સફળ થયે છે, પણ કોંગ્રેસ પક્ષનો આજ દરેક ઈમાનદાર ધારાસભ્ય એ જનૂનથી લડવાનો છે. અમે સૌએ સંકલ્પ કર્યો છે કે આ રાજ્યસભાની ચૂંટણીના રમખાણમાં કદાચ હારી જશું, પણ મરવાના નથી. લોકશાહીને બચાવવા છેલ્લા શ્વાસ સુધી લડશું. ભાજપના ઉમેદવાર નરહરિ અમીન વિધાનસભા પહોંચ્યા. કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન, ટેલિફોનિક સંપર્ક પણ કરી રહ્યા છે. કોંગ્રેસના મારા મિત્રો મારા માટે કામ કરી રહ્યા છે, નરહરિ અમીનનું આ નિવેદન. એ તમારે કોંગ્રેસના આગેવાનોને પૂછવું જોઈએ, કોંગ્રેસના સભ્યોને પૂછવું જોઈએ. એમનામાં જે રહેલી નારાજગી એ કોંગ્રેસના સભ્યો વ્યક્ત કરતા હોય છે. કોંગ્રેસવાળા આક્ષેપો કરવા સિવાય કોઈ વાત કરી શકતા નથી. એમનું ઘર અગાઉથી એમને સાચવવું જોઈએ, પોતાનું ઘર સાચવી શક્યા નથી. આજે નિષ્ફળ પુરવાર થયા છે, એટલે ખોટા આક્ષેપો કરવાનો ભારતીય જનતા પાર્ટી પર પ્રયાસ કરી રહ્યો. ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે જીત માટે ચૂંટણી લડતો હોય. હું આ રાજ્યસભાનો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું. ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે. હું ચૂંટણીના મેદાનમાં છું. મને ચોક્કસ વિશ્વાસ છે કે 26મી તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવારો રાજ્યસભાના મેમ્બર તરીકે ચૂંટાયેલા જાહેર થશે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું. કોંગ્રેસમાં ખૂબ મોટી આંતરિક જૂથબંધી છે, કોઈ આગળ ન વધી જાય તે માટે કરે છે પ્રયાસ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દાવો. હજી ઘણા ધારાસભ્યો કોંગ્રેસ છોડવાના છે. કોંગ્રેસ રાષ્ટ્રીય નેતાની ટિકિટ રદ કરી સ્થાનિકને આપે છે. ચાર ધારાસભ્યો જેઓ કોંગ્રેસ પક્ષના છે, એમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે એવી સત્તાવાર જાહેરાત પણ માનનીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈએ ગઈકાલે કરી છે. એટલી માહિતી મારી પાસે છે કે હજુ પણ ઘણા ધારાસભ્યો કોંગ્રેસ છોડવાના છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના છે. અને અમે અગાઉથી જ જે કહેતા હતા એ પ્રમાણે કોંગ્રેસમાં ખૂબ મોટી
આંતરિક જૂથબંધી છે, નેતાઓ એકબીજાને નીચું દેખાડવા માટે અથવા કોઈ આગળ ના વધી જાય એ માટે સતત પ્રયત્ન કરે છે, એમને જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાય, પણ બાકી જેમણે નિશ્ચય કરી દીધો છે, નિર્ણય કરી દીધો છે કે ભાજપ સરકારની કામગીરી, ભાજપનું નેતૃત્વ, દેશમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ સરકારની કામગીરી અને આ બધું જ જોઈ અને ઘણા ધારાસભ્યો ભાજપ સાથે જોડાવા માટે ઉત્સાહી છે. અમે અગાઉ પણ કહ્યું હતું કે જેમને પણ કાર્યકર હોય, હોદ્દેદાર હોય કે ધારાસભ્ય હોય, જેમને પણ ભાજપમાં જોડાવું હોય એ ભાજપના સિદ્ધાંતો પ્રમાણે ભાજપને સ્વીકારવા સંમત હોય તો એ ભાજપમાં એમનો આવકાર છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી ગઈ છે. કોંગ્રેસમાં અત્યાર સુધી 5 રાજીનામા પડી ગયા છે. આ રાજીનામામાંથી પાર્ટી હચમચી ગઈ છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી હજી પણ આજે બીજા રાજીનામા પડી શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના 4 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અધ્યક્ષે રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. ઘણા ધારાસભ્યો ભાજપ સાથે જોડાવા ઉત્સાહી છે, જેના વળતા પ્રહારમાં પ્રદેશના કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા છે કે ભાજપના શાસકો લોકશાહીની હત્યા કરવા નીકળ્યા છે. એમને જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાય, પણ બાકી જેમણે નિશ્ચય કરી દીધો છે, નિર્ણય કરી દીધો છે કે ભાજપ સરકારની કામગીરી, ભાજપનું નેતૃત્વ, દેશમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ સરકારની કામગીરી અને આ બધું જ જોઈ અને ઘણા ધારાસભ્યો ભાજપ સાથે જોડાવા માટે ઉત્સાહી છે. અમે અગાઉ પણ કહ્યું હતું કે જેમને પણ કાર્યકર હોય, હોદ્દેદાર હોય કે ધારાસભ્ય હોય, જેમને પણ ભાજપમાં જોડાવું હોય એ ભાજપના સિદ્ધાંતો પ્રમાણે ભાજપને સ્વીકારવા સંમત હોય તો એ ભાજપમાં એમનો આવકાર છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો લોકશાહીની હત્યા કરવા માટે નીકળ્યા છે ને ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયા દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને લોભ લાલચ ને દબાણ આપીને ખરીદવાનો પ્રયત્ન કરે છે. કેટલાક મિત્રો એમની આ લાલચમાં આવીને રાજીનામા આપ્યા છે, દુઃખની બાબત છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસ ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ તૂટી ગઈ છે, જેના વળતા જવાબમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપ તેના મનસૂબામાં સફળ નહીં થાય. કેટલાક ધારાસભ્યો મત આપે, એમને શંકા કુશંકાઓ છે, એટલે એમને સાચવવા માટે તમામ નીતિ આર્થિક નીતિઓની પણ કમિટમેન્ટો થઈ ગયા છે. કોંગ્રેસ ભાંગી ગઈ છે, તૂટી ગઈ છે. કોંગ્રેસ રાજ્યની 2022 અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વર્ટિકલ સ્પ્લિટ એ કોંગ્રેસમાં સીધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે બેમાંથી એક ઉમેદવાર હવે કે આના નીકળી ગયા, આના નીકળી ગયા, આ પ્રકારની વાતો આપના માધ્યમથી હું જોઈ રહ્યો છું. આ રાજ્યસભાની ચૂંટણીમાં પણ બંને બેઠકો માટે અમારા બંને ઉમેદવારોની લડાઈ લડીશું, બંને બેઠકોની જીતવાની રણનીતિ સાથે આગળ વધીશું. તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ તમારા મનસૂબામાં તમે કામયાબ નહીં થાવ એવો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વતી અમને સૌને વિશ્વાસ છે. નવસારીમાં રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસની સાથે છે. એનસીપીના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે. એનસીપી કોંગ્રેસને મત આપશે, શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન. કોંગ્રેસના અધિકૃત ઉમેદવારને મત આપવાનો અપાશે વીપ. રાજીનામાના દોરમાં એનસીપી ક્યાંય વચમાં છે નહીં. અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે. એન્ટી બીજેપી ને એન્ટી બીજેપીના હિસાબે એક ધારાસભ્ય અમારા છે, એને અમે વીપ આપીશું કે આપણે કોંગ્રેસ જે મિત્ર અધિકૃત ઉમેદવાર બનાવે, કોંગ્રેસ જેને અધિકૃત ઉમેદવાર બનાવે એના સમર્થનમાં એક ધારાસભ્યને વીપ આપીને મતદાન કરવાનું અમે જણાવીશું. મધ્યપ્રદેશના રાજકારણે વધુ એક મહત્વનો વળાંક લઈ લીધો છે.
કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે મધ્યપ્રદેશની વિધાનસભાની કાર્યવાહીને રાજ્યપાલ લાલજી ટંડનના સંબોધન બાદ 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, જેનો અર્થ થાય છે કે સોમવારના રોજ કમલનાથે ફ્લોર ટેસ્ટની પરીક્ષાનો સામનો નહીં કરવો પડે. મધ્યપ્રદેશ વિધાનસભામાં જોરદાર હોબાળા વચ્ચે સત્તા પક્ષ અને વિપક્ષ બંને તરફથી નારા લગાવાઈ રહ્યા છે. આ હોબાળાને કારણે સ્પીકર સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. મધ્યપ્રદેશ વિધાનસભાના સોમવારનો દિવસ નાટકીય રાજકીય ઘટનાક્રમથી ભરપૂર રહ્યો હતો. સત્તામાં બેઠેલી કોંગ્રેસ પર સંકટ ઘેરાયો છે. રાજ્યપાલ લાલજી ટંડને કાલે જ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો, પરંતુ આજે ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તે અંગે હજી પણ અનિશ્ચિતતા સર્જાયેલી છે. રાજ્યપાલ ટંડને પોતાનું ભાષણ ખૂબ જ નાનું રાખ્યું હતું. તેમણે પોતાનું ભાષણ ફક્ત 2 મિનિટમાં જ ટૂંકાવી દીધું હતું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઈડીએ યસ બેંકના સંકટ મામલે અનિલ અંબાણીને સમન પાઠવ્યું છે. તેમણે યસ બેંક તરફથી આપવામાં આવેલી લોન અંગે પૂછપરછ કરવા માટે મુંબઈમાં ઈડીના અધિકારીઓની સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું. અનિલ અંબાણીએ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હોવાનો હવાલો આપતા થોડો વધુ સમયની માંગ કરી હતી. હવે ઈડી સોમવારના રોજ બીજું સમન જાહેર કરશે. યસ બેંકની એનપીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં 18.87% થઈ ગઈ છે, જે સપ્ટેમ્બરની ત્રિમાસિકમાં 7.39% હતી. આ સાથે જ બેંકની પાસે જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવેલી રોકડ રકમમાં પણ ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી પ્રાપ્ત યોજના અંતર્ગત કુમાર બેંકના નવા મુખ્ય કાર્યકારી અને મેનેજિંગ ડાયરેક્ટર બની શકે છે. ભારતમાં 113 દર્દીઓ કોરોના વાયરસથી પોઝિટિવ હોવાનો સત્તાવાર આંકડો નોંધાયો છે અને 2 દર્દીઓના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે. 3જા દર્દીનું મહારાષ્ટ્રમાં મોત થયું હોવાની ખબર છે, પરંતુ આ શંકાસ્પદ કોરોના પીડિત દર્દીઓના રિપોર્ટ આવવાનો હજી બાકી છે. અત્યાર સુધીમાં જે 2 દર્દીઓના સત્તાવાર રીતે કોરોના વાયરસથી મોત થયા છે તેમાંથી 1 મૃતક કર્ણાટક અને 1 મૃતક દિલ્હીનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં તમામ ડોક્ટરો, નર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓ રાત દિવસ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે. કોરોના વાયરસની અસર વિવિધ રાજ્યોની વિધાનસભાની કાર્યવાહી ઉપર પણ પડી છે. બિહાર વિધાનસભાના બજેટ સત્રના દિવસો ઘટાડવામાં આવ્યા છે, તો મધ્યપ્રદેશ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે માંગણી કરી છે કે બજેટ સત્રના દિવસો ઘટાડવામાં આવે. ભારતમાં બહારથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ હોવાથી અત્યાર સુધીમાં 700 જહાજોમાં આવેલા 25,000થી વધુ પ્રવાસીઓને ભારતમાં આવતા અટકાવવામાં આવ્યા. ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આજથી 29 માર્ચ સુધી તમામ સ્કૂલ કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે પહેલા દિવસે તમામ સ્કૂલો અને કોલેજો બંધ રહી, માત્ર બોર્ડની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં 29 માર્ચ સુધી યોજાનારી પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં તમામ થિયેટર, સ્વિમિંગ પૂલ, જીમને બંધ રાખવાના આદેશનું પાલન આજથી શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર સહિત તમામ શહેરોની હોસ્પિટલોમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને રાખવાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા અને ડોક્ટરોની, નર્સોની ટીમને તૈનાત રાખવામાં આવી છે. કોરોનાનો કહેર, ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘર બહાર નહીં નીકળી શકે, બીમાર હોય કે ન હોય 14 દિવસ ઘરમાં રહેવું પડશે. હેલ્થ વિભાગને ફરિયાદ મળશે તો તેની સામે કાર્યવાહી કરાશે. આવી વ્યક્તિ બહાર નીકળે તો 16 સિવિલમાં ખસેડી દેવાશે. ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકાશે નહીં. પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે. મહારાષ્ટ્રમાં એક બાદ એક કોરોના વાયરસના મામલા ઝડપથી સામે આવી રહ્યા છે. સોમવારે 5 નવા કેસ સામે આવતા રાજ્યમાં COVID-19ના પીડિતોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. તેમાંથી 3 કેસ મુંબઈ, 1 નવી મુંબઈ અને 1 યવતમાલાના છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસના મામલા વધીને 116 થઈ ગયા છે. યવતમાલાના ડીએમ એમડી સિંહે જણાવ્યું કે જિલ્લામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તે વ્યક્તિ હાલમાં દુબઈથી પરત આવ્યો હતો. આ વચ્ચે રાજ્ય સરકારે કોરોના વાયરસનો સામનો કરવા માટે સાવચેતીના ભાગરૂપે અનેક પગલાં ભરી રહી છે. હકીકતમાં ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરે અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોના વાયરસ પર સમીક્ષા માટે ચીફ સેક્રેટરીની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજી હતી. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરને બંધ કરાયું છે. સરકારે સિદ્ધિવિનાયક મંદિર બંધ રાખવા માટે ભલામણ કરી હતી. સરકારની ભલામણ પછી મંદિર બંધ રાખવા લેવાયો આ નિર્ણય.
દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. રોજના હજારો લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. કોરોના વાયરસના વધતા કહેરથી લેવાયો આ નિર્ણય. હાલમાં કોરોના વાયરસ સબબ નિગમમાં બસોમાં વધુમાં વધુ મુસાફરો ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે એ બસના હેન્ડલ, બસના સ્ટેરિંગ, બસની સીટો, બારીના પડદા, સ્લીપર બસોમાં પડદા પણ ખોલવાની કામગીરી ચાલુ છે. અને તમામ જગ્યાએ કે જ્યાં મુસાફરો ટચ કરે છે એ તમામ જગ્યાઓને સોફ્ટ વોશથી સાફ કરી અને કોઈપણ પ્રિકોશનના તમામ પગલાં હાલમાં લેવાઈ રહ્યા છે. રાજ્ય સરકારે કોરોના વાયરસના પગલે કોર્પોરેશન સંચાલિત અને ખાનગી તમામ સ્વિમિંગ પુલ 31 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના આપી છે, જેના પગલે વડોદરામાં રાજ્ય સરકારે પરિપત્રનો અમલ થઈ રહ્યો છે. કેમ તેનું રિયાલિટી ચેક કરવા અમારી ટીમ કોર્પોરેશન સંચાલિત કારેલી બાગ સ્વિમિંગ પુલ પર પહોંચી. કોર્પોરેશન સંચાલિત તમામ સ્વિમિંગ પુલ સરકારના આદેશ મળ્યા બાદથી બંધ કરી દેવાયા છે. સાથે સ્વિમિંગ પુલના ગેટ પર 31 માર્ચ સુધી બંધ હોવાની નોટિસ ચોંટાડવામાં આવી છે. તમામ તરવૈયાઓને પણ સ્વિમિંગ પુલ બંધ હોવાની જાણ કરી દેવામાં આવી છે. સ્વિમિંગ પુલ પર માત્ર કર્મચારીઓ ફરજ બજાવતા જોવા મળ્યા, પરંતુ કોઈપણ તરવૈયા ન આવ્યા. આમ વડોદરામાં રાજ્ય સરકારના પરિપત્રનો અમલ થતો જોવા મળ્યો. કોરોના વાયરસને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે, જોકે અત્યાર સુધી એક પણ પોઝિટિવ રિપોર્ટ વાયરસને લઈને આવ્યો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે રાજ્યની આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જાહેર રોડ પર થૂંકનારાઓ પાસેથી ₹500 દંડ વસૂલવા મહાનગરપાલિકાને આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ આદેશને લઈને સુરતની આરોગ્ય વિભાગની ટીમ પણ હરકતમાં આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ આજે વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે, ત્યારે વેસુ વિસ્તારમાં સની જાદવ નામના યુવાન જાહેર રસ્તા પર થૂંકતા દેખાઈ ગયો અને તેની પાસેથી પાલિકાના અધિકારીઓ ₹500 દંડ વસૂલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ બે દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા ₹100 રકમ વધારીને ₹250 કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા 200 લોકોને જાહેર રોડ પર થૂંકતા ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી ₹250 લેખી ₹50,000 વસૂલવામાં આવ્યા હતા. જી ક્યા કિયા આપને? ચિલગમ ખાયા થા સર, વહી મેને દેખકર જાના નહીં થા, ઉછલીએ થૂક દીએ. યે કોરોના વાયરસ કે ચલતે જો આદેશ હે વો નહીં પતા હે? નહીં સર, પતા નહીં હમને, હમ દેખતે નહીં હે સર, કામ કરને વાલે આદમી હે. કિતના દંડ યહાં પે આપકો ભરના પડા? ₹500 બોલને. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તેમના તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એના અંતર્ગત અમે જાહેરમાં થૂંકનાર એક વ્યક્તિ પકડાયો, સનીભાઈ જાદવ, એની પાસે ₹500ની રસીદ વસૂલ કરવામાં આવે, ₹500 વસૂલ કરવામાં આવે. અમદાવાદમાં જાહેરમાં થૂંકનારની ખેર નહીં, એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વિશેષ ડ્રાઈવ. જાહેરમાં થૂંકનારા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ. રાજ્ય સરકારે જાહેરમાં થૂંકવા પર ફરમાવી છે મનાઈ. એએમસી કમિશનરે અગાઉથી જ કરેલી છે કાર્યવાહીની જાહેરાત. જાહેરમાં થૂંકનારને ₹500નો દંડ ફટકારવાનો શરૂ. વડોદરામાં કોરોના વાયરસ સામે સઘન તપાસ શરૂ કરાઈ છે. શહેરના 72 લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું. તમામ દર્દીઓના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તમામ આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ તૈયાર કરાઈ છે. કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. કોરોના વાયરસ સંદર્ભે જનજાગૃતિ પહોંચે એમના માટે પત્રિકાઓ, ફ્લેક્સ બેનર, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જુદા જુદા વિભાગો તરફથી અવેરનેસની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. સરકારશ્રી તરફથી એસેન્શિયલ કમોડિટીઝ એક્ટમાં માસ્ક અને હેન્ડ સેનેટાઇઝરને એસેન્શિયલ કમોડિટી એક્ટ ડિક્લેરના અંતર્ગત એસેન્શિયલ કમોડિટી ડિક્લેર કરવામાં આવી છે અને એમનું પ્રાઇસ કંટ્રોલ, સ્ટોક કંટ્રોલ અને કોઈ હોર્ડિંગ ના કરે એના ઉપરના જોગવાઈઓ હવે લાગુ પડે છે. વડોદરા જિલ્લામાં માસ્કના પ્રાઇઝિંગ ઉપર અત્યારે સુધીમાં 18 જેટલા કેસીસ કરવામાં આવ્યા છે અને ₹30,000 દંડ આમાં કરવામાં આવ્યું છે. વડોદરા કોરોનાના કહેર વચ્ચે એસટી તંત્રની બેદરકારી સામે આવી. કોરોનાને પગલે થઈ રહી છે માત્ર દેખાડા પૂરતી કામગીરી. એસટી ડેપો પર જનજાગૃતિના નથી લગાવ્યા પોસ્ટર કે બેનર. અધિકારીઓની હાજરીમાં કામગીરી થાય છે, અધિકારીઓની ગેરહાજરીમાં કામગીરી કરી દેવાય છે બંધ. મુસાફરો એસટી તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા. રાજકોટમાં કોરોના વાયરસ સામે લડવા આરએમસી સતર્ક બન્યું છે. મોલ સંચાલકોને એડવાઇઝરી આપવામાં આવી છે. મોલમાં સેનેટાઇઝર રાખવા અપાયું છે સૂચન.
મોલના કર્મચારીઓને માસ્ક પહેરવાનું સૂચના આપવામાં આવ્યું છે. જાહેરમાં થૂંકતા લોકો પર 500 રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. એક એડવાઇઝરી આપણે બધા લોકો માટે ઇશ્યુ કરી રહ્યા છીએ કે લોકોને વિનંતી કરી રહ્યા છીએ કે જેટલા હોઈ શકે ગીચવાડા વિસ્તારમાં અથવા તો જ્યાં બહુ વધારે લોકો ભેગા થતા હોય ત્યાં જવાથી અવોઇડ કરે. આપણે ફરજિયાત અત્યારે એમને નહીં રોકી શકાય, પરંતુ એક આપણે અપીલ કરીએ છીએ કે આપ કોઈ પણ જગ્યા જ્યાં ઘણા બધા લોકો ભેગા થતા હોય ત્યાં ના જાઓ. એના સાથોસાથ વારંવાર આપનો હાથ ધો અને ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે જ્યારે પણ આપણે હાથ ધોઈએ તો આપણે હાથ ધોવું જોઈએ. અત્યારે એડવાઇઝરી ઘણા સમયથી જ આપી રહી છે કે કોશિશ કરીએ કે લોકોથી હાથ નહીં મિલાવીએ અને આપણે ભારતીય પરંપરા જે આપણી છે કે નમસ્કાર કરીને લોકોને ગ્રીટ કરીએ. જો કોઈ માણસને ઉધરસ હોય કે છીંક આપતી હોય તો એમને ઘરમાં જ રહેવું જોઈએ, કારણ કે એનાથી જ આ જે વાયરસ છે આ ફેલાય છે. જરૂર પડે તો માસ્ક પહેરવું જોઈએ અને જ્યારે પણ બહાર જવાય એવા માણસને ત્યારે માસ્ક જ પહેરીને રહેવું જોઈએ. વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના 4th વર્ગના કર્મચારીઓને 30 વર્ષ બાદ પણ કાયમી ન કરાતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, જેના પગલે શિક્ષણ સમિતિના અધિકારીઓ અને હોદ્દેદારોમાં દોડધામ મચી ગઈ છે. શિક્ષણ સમિતિના સંકુલમાં જ 250 થી વધુ કર્મચારીઓ પ્લેકાર્ડ અને બેનર સાથે હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને હોદ્દેદારો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, સાથે છેલ્લા 30 વર્ષથી કાયમી ન કરતા હોવાનો બળાપો કાઢ્યો. કર્મચારીઓના ધરણાને પગલે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસન અધિકારી કર્મચારીઓને સમજાવવા માટે પહોંચ્યા હતા. કોરોના વાયરસની અસરના પગલે કર્મચારીઓએ મોઢા પર રૂમાલ બાંધ્યા તો શાસન અધિકારીએ કોરોના વાયરસના પગલે રાજ્ય સરકારના પરિપત્રની કર્મચારીઓને જાણકારી આપીને હડતાલ મોકૂફ કરવા વિનંતી કરી હતી. ગુજરાતી ફિલ્મોમાં કોમેડી કલાકાર તરીકે કામ કરતા ઇકબાલ કેસ્ટોનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આજે વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં અજાણ્યા વાહને ટક્કરે મૃત્યુ થયું છે. ઇકબાલ કેસ્ટો 100 થી ઉપરાંત ગુજરાતી ચલચિત્રમાં કોમેડિયન રોલ ભજવી ચૂક્યા છે. મૂળ ડભોઈના રહેવાસી ઇકબાલ કેસ્ટો ચલચિત્રના છોટે રમેશ મહેતા તરીકે ઓળખાય છે, ત્યારે ઇકબાલ કેસ્ટોના અવસાનથી ચાહક વર્ગમાં ઉદાસી વ્યાપી ગઈ છે. ઇકબાલ કેસ્ટોએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે શું કરીશું, ટેન્શન થઈ ગયું, પટેલની પટલાઈ, ઠાકુરની ખાનદાની સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઇકબાલ કેસ્ટોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો. તેઓ સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના નિધનના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. આ સાથે જ અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કચ્છમાં અબડાસાના ધારાસભ્યને અપાય બંગડી. કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ બંગડી આપી પક્ષ પલટો કરીને રાજીનામું આપતા કોંગ્રેસનો વિરોધ. હું અબડાસાના લોકો માટે ભાજપમાં જોડાયો છું. પ્રદ્યુમનસિંહ જાડેજાનું આ નિવેદન. બંગડીઓ આપીને માનનીય ધારાસભ્યશ્રીને એક સંદેશો આપ્યો છે કે જે સરકારનો તમે અત્યાર સમય વર્તમાન અત્યારે 3 દિવસ પહેલા સુધીનો જે અલ્ટિમેટમ આપવા અને ઉપવાસ જેવી વાતો કરી રહ્યા હતા, અબડાસા મત વિસ્તારની પ્રજાના કામો માટેની વાતો કરી રહ્યા હતા, તો એમને ખરેખર સરકાર સામે લડવું જોઈએ. આ તો ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી અને એમની સાથે હવે કયું અબડાસા મત વિસ્તારની પ્રજાનું કામ ખાશે એ તમારે અમારે બધાએ જોવાનું રહ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. પ્રવાસીઓને જળ માર્ગે સ્ટેચ્યુ સુધી લઈ જવા માટે ક્રુઝ બોટ શરૂ કરવામાં આવશે. જે બોટ નર્મદા નદીમાં ફરી શકે એ માટે નર્મદા ડેમથી વિયર ડેમ કમ કોઝવે સુધી 12 કિલોમીટરનું સરોવર ભરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 21 માર્ચે આ ક્રુઝ બોટનું લોકાર્પણ કરવામાં આવનાર હતું, પરંતુ આ કાર્યક્રમ કોરોના વાયરસને લઈને મોકૂફ રાખવામાં આવતા હવે નર્મદા નદીના વિયર ડેમ સુધી ભરવામાં આવેલું પાણી ફરી વિયર ડેમના ગેટ ખોલી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે ગોરા પાસે આવેલા ડુબાડુબ પુલ જે ડૂબી ગયો હતો તે ફરી દેખાતો થયો હતો. તો ટોપ 25 માં હાલ બસ આટલું જ. આપ જોતા રહેજો Z24 કલાક. નમસ્કાર.